પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ સીટી સ્કેન મશીન ઘણા સમયથી બંધ રહેલ છે તેમજ અન્ય વિભાગમાંથી સીટી સ્કેન રિપોર્ટ પણ ખૂબ મોડા આવી રહ્યા છે જેને લઈને કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં બે હજાર ચૌદમાં સીટી સ્કેન મશીન વસાવવામાં આવ્યું હતું પરંતુ સીટી સ્કેન મશીનનો સીએમસી સમયગાળો પૂર્ણ થતાં નવા સીએમસીની કામગીરી હોસ્પિટલ કક્ષાએથી કરાવવાની સૂચના અપાઈ હતી કંપનીએ સીએમસી એગ્રીમેન્ટ આપ્યું છે તે તારીખ એક માર્ચ બે હજાર ત્રેવીસ થી તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના સમયગાળા માટે બત્રીસ લાખ ચોર્યાસી હજાર આઠસો નવ્વાણું નું એગ્રીમેન્ટ આપેલ છે અને પોરબંદરના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી દ્વારા ગાંધીનગર આરોગ્ય અને તબીબી સેવાઓના અધિક નિયામકને લેખિત રજૂઆત કરીને તેમની કચેરીની મંજૂરીથી સીએમસીનો વર્ક ઓર્ડર કરવામાં આવ્યો હતો આ રકમ મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની ખર્ચ કરવાની સત્તા મર્યાદા કરતા વધારે હોવાથી આ મંજૂર કરવા ગાંધીનગર કક્ષાએથી નિર્ણય લેવા અને થનાર ખર્ચ અંગે અનુદાન ફાળવવા લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમ છતાં હજુ સુધી નક્કર કાર્યવાહી થઈ નથી તેમજ હાલ આ સીટી સ્કેન વિભાગમાં થતા સીટી સ્કેન ના રિપોર્ટ એક વીક જેટલા સમય લાગી રહ્યો છે જેને લઈને હોસ્પિટલના દર્દીઓને ફરજિયાત ખાનગીમાં સીટી સ્કેને જવું પડી રહ્યું છે

સોનોગ્રાફીમાં અને સિટી સ્કેનમાં પહોંચી શકતા નથી એને કારણે સિટી સ્કેનનો જે રિપોર્ટ આજે સવારે થાય તો એ બીજે દિવસે રિપોર્ટ આવે એની અંદર એવું હોય છે કે દાખલા તરીકે અકસ્માત થયો ગંભીર અને બ્રેન હેમરેજ દર્દીને થયું તો એનું સિટી સ્કેન કરાવી અને તાત્કાલિક ધોરણે આ દર્દીને સર્જરી કરવાની જરૂરિયાત છે કે નહીં એનો નિર્ણય તાત્કાલિક લેવો પડતો હોય છે પણ જ્યારે જે વ્યક્તિ એફોર્ડેબલ પરિવાર નોન એફોર્ડેબલ જે પરિવાર છે એનો જ્યારે દર્દી આવે અને જ્યારે ત્રણે હજાર રૂપિયા જેટલોને પ્રાઇવેટમાં ખર્ચો પણ કરવો પડે ભાવસિંહજી હોસ્પિટલના સિટી સ્કાનની અંદર રિપોર્ટ તુરંત ના આવતો હોવાને કારણે એને કારણે પોરબંદરની અંદર વર્ષોથી મુશ્કેલી પડે છે અને હવે અત્યારે તો એવું થયું છે કે સિટી સ્કાનની જે કંપની છે મેન્યુફેક્ચરર કંપની એના ઓપરેશન અને મેન્ટેન્સ કોસ્ટ પેટે એગ્રીમેન્ટ ગુજરાત સરકારે જે કર્યા છે એ પ્રમાણે દર વર્ષે બત્રીસ લાખ રૂપિયા ચૂકવવાના છે પણ એના એગ્રીમેન્ટ આ માર્ચ પહેલી માર્ચે પૂરા થઈ ગયા છે એ આપણે અને એગ્રીમેન્ટ રિન્યુ કરવા માટે બત્રીસ લાખ રાજ્ય સરકારે ભરવાના આવે પણ એ આજની તારીખ સુધી ભેલા નથી એટલે જ્યારે સિટી સ્કાનની અંદર નાનો મોટો કોઈ ફોલ્ટ થશે એટલે આ સિટી સ્કાન દિવસો સુધી રિપેર નહીં થાય એટલે સિટી સ્કાન થવાનું સંપૂર્ણપણે બંધ થઈ જશે મારી રાજ્ય સરકારે વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સિટી સ્કાનની અંદર પૂરતો સ્ટાફ મૂકી અને તુરંત રિપોર્ટ આવે અને પ્રાઇવેટ સિટી પ્રાઇવેટ હોસ્પિટલમાં સિટી સ્કાન કરાવવા માટે દર્દીને ન જવું પડે એના માટે એની વ્યવસ્થા કરવા મારી માગણી છે મેડિકલ કોલેજ હવે તો અહીંયા થઈ ગઈ છે ત્યારે પણ મેડિકલ કોલેજ એવડી મોટી થઈ છે ત્યારે એને સંલગ્ન હોસ્પિટલ છે એની અંદર સિટી સ્કેન નો રિપોર્ટ તુરંત ના આવતો એ ખૂબ દુઃખની વાત છે અને સિટી સ્કાનના ઓપરેશન અને મેન્ટેનન્સ પ્રમાણે જે પૈસા ભરવાના રાજ્ય સરકારે છે એ તાત્કાલિક ધોરણે ભરી આપે અને પોરબંદરના પ્રજાના આજુબાજુની પ્રજાના હિતની અંદર તાત્કાલિક ધોરણે સિટી સ્કાન માટે જે ઘટતી વ્યવસ્થાઓ પૂરી કરે એવી મારી રાજ્ય સરકારે વિનંતી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ મેડિકલ કોલેજમાંથી અનેક ડોક્ટર ફરજ બજાવી રહ્યા છે ત્યારે આ ડોક્ટર દ્વારા તાત્કાલિક રિપોર્ટ અંગે સુવિધા ઉપલબ્ધ કરવા પણ રજૂઆત કરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર